મિત્રો નમસ્કાર શબ્દ સાથેનો સંબંધ ક્યાં ક્યારે કઈ રીતે પ્રગટે એ કહેવું આમ તો મુશ્કેલ છે દરેક શબ્દ સેવીની પોતાની એક નોખી કથા નોખો ઇતિહાસ હોય છે આપણા આજના કવિ શ્રી સંજુવાળા પાસે જે શબ્દ છે એના મૂળ ક્યાંક એમના પરિવારમાંથી ઉતરી આવેલી પરંપરામાં છે ભગત પરંપરામાં જન્મેલા અત્યંત ઊંચા ભજનિક તરીકે જાણીતા એમના દાદીમાં અને પછી એ જ પરંપરામાં પોતાનો સૂર ભેળવનારા એમના પિતા એમના કંઠે ગવાયેલા અસંખ્ય ભજનો સાંભળીને ઉછરતા સંજુભાઈના કાને આ શબ્દને પોતાની રીતે જાણે અજાણે પણ સુપેરે ઝીલ્યો છે બાળક ઉંમરમાં સંજુ ક્યારેક દાદી પિતા સાથે ભજનો ગાતા મનમાં એવું લખી પણ નાખતા એટલે શબ્દ સાથે શ્રવણથી એમનો પહેલો નાતો બંધાયો અને શ્રવણને જ કારણે જુદા જુદા પ્રકારના પઠન અને ગાન સાથે જોડાયેલું તત્વ પણ એમની અંદર ઉતરતું ગયું આ બધી અનુભૂતિનું એક આગવું વિશ્વ એમની અંદર પ્રગટતું રહ્યું અને સહજપણે કાવ્યના વિવિધ સ્વરૂપમાં એ ઉતરતું પણ રહ્યું ગીત હોય ગઝલ હોય કે અછાંદસ એમની કવિતામાં નોખો ઉન્મેષ છે અઢળક વાંચન સાહિત્ય અને સક્ષમ સર્જકો સાથેના પ્રત્યક્ષ અને પરોક્ષ સંબંધ એ બધાને કારણે શબ્દ એમની અંદર સતત કોળતો રહ્યો મોરતો રહ્યો અને એને કારણે જ આપણને સંજુ વાળા નામના માતબર કવિ મળ્યા છે એમના અઢળક કાવ્ય સંગ્રહો સંપાદનો કાવ્ય સ્વાદ વગેરેથી આપણી ભાષા સમૃદ્ધ છે અસંખ્ય પારિતોષિકો અને સન્માનો એમના નામ સાથે જોડાઈ ચૂક્યા છે એમના પુસ્તકો કે આ પારિતોષિકોના નામ અહીં લેવા અઘરા છે કારણ કે નહીતર આ પરિચય એમાં જ પૂરો થઈ જશે મહેસૂલ વિભાગના અધિકારી તરીકે કાર્યરત રહ્યા પછી નિવૃત્ત થયેલા સંજુભાઈ કવિતાને સાહિત્યને સતત જીવે છે અને એથી જ એમના શબ્દમાંથી આપણને સતત દેખાતા રહે છે એક એવા કવિ જેઓ શબ્દ સાથે સાચી લઈને જીવે છે છે લખે અમે આ સંજુભાઈ વાળાનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત છે નમસ્કાર આપણા માટે એક બે રચનાઓ प्रथम रचना एक गजल है जो रदीप से मार्गे चालू नहीं सतनों छु पक्षकार सतम चालू नहीं कोई पण रीते हूँ सहमत मार्गे चालू नहीं के सतनों छु पक्षकार सतमर्गे चालू नहीं कोई पण शर्ते हूँ સહમત માર્ગે ચાલું નહીં ને આપને ફાવે નહીં તો છોડી દેજો આંગળી કે આપને ફાવે નહીં તો છોડી દેજો આંગળી શક્ય છે હું કોઈ નિયત માર્ગે ચાલું નહીં કે આપને ફાવે નહીં તો છોડી દેજો આંગળી શક્ય છે હું કોઈ નિયત માર્ગે ચાલું નહીં બસ તને મળવું જ લક્ષિત છે બધા વિકલ્પથી દોડી લઉં છું જ્યારે યથાવત માર્ગે ચાલુ નહીં કે બસ તને મળવું જ લક્ષિત છે બધા વિકલ્પથી દોડી લઉં છું જ્યારે યથાવત માર્ગે ચાલુ નહીં ને મન વધે પહેલાં પછી મનવૃત્તિ વકરી જાય છે કે મન વધે પહેલાં પછી મનવૃત્તિ વકરી જાય છે સંયમી થઈ જો હું સંયત માર્ગે ચાલું નહીં સાચવી સંભાળી પહોંચી જાય એ જીતે છે જંગ કે સાચવી સંભાળી પહોંચી જાય એ જીતે છે જંગ જાણું છું કિંતુ સલામત માર્ગે ચાલું નહીં કે સાચવી સંભાળી પહોંચી જાય એ જીતે છે જંગ જાણું છું કિંતુ સલામત માર્ગે ચાલું નહીં ને કેમ એકાકાર અંદર બહાર સંભવતો હશે ગઝલનો છેલ્લો શેર છે કે કેમ એકાકાર અંદર બહાર સંભવતો હશે જીવી લઉં છું જળકમળવત માર્ગે ચાલુ નહીં કે જીવી લવ પણ જળ કમળવત માર્ગે ચાલુ નહીં સતનો છું પક્ષકાર પણ સતમાર્ગે ચાલુ નહીં કોઈ પણ શરતે હું સહમત માર્ગે ચાલુ નહીં બીજી રચના પણ એક ગઝલ છે એ જરા ટૂંકી ટૂંકીબહેરની ગઝલનું શીર્ષક છે રહેવા દેહ ટલા છે કે અઘરી માંડી છે રમત રહેવા દે અઘરી માંડી છે રમત રહેવા દે આગ સામે આવડત રહેવા દે કે અઘરી માંડી છે રમત રહેવા દે આગ સામે આવડત રહેવા દે ને દે તો સીધું દે શરત રહેવા દે ભાવ કહી દે ભાગવત રહેવા દે કે દે તો સીધું દે શરત રહેવા દે ભાવ કહી દે ભાગવત રહેવા દે અને મિત્રો શેર છે કે મીઠું મીઠું મન ઘડત રહેવા દે મનની આવી માવજત રહેવા દે ને ટૂંકમાં તું તત્વ તારવતા શીખ વૈખરી વખતો વખત રહેવા દે કે ટૂંકમાં તું તત્વ તારવતા શીખ વૈખરી વખતો વખત રહેવા દે ને છે તુલા આખી અસતના પક્ષમાં છે તુલા આખી અસતના પક્ષમાં ત્યાં તો આ ચપટીક સત રહેવા દે કે ત્યાં તો આ ચપટીક સત રહેવા દે છે તુલા આખી અસતના પક્ષમાં ત્યાં તો આ ચપટીક સત રહેવા દે અને યોગ જોગે શબ્દ મોતી નીપજે યોગ જોગે શબ્દ મોતી નીપજે વાત વાતે વાણીપત રહેવા દે કે વાત વાતે વાણીપત રહેવા દે ને એ નથી હરિનામ કે પીધા કર કાં લગાડી આવી લત રહેવા દે કે એ નથી હરિનામ કે પીધા કર કાં લગાડી આવી લત રહેવા દે ને દુન્યવી ફળજાળ આખું જગ છે એના ફળવાની મમત રહેવા દે દુન્યવી ફળજાડ આખું જગ છે એના ફળવાની મમત રહેવા દે ને છે અપૌરુષે એ પણ કે છે અપૌરુષેય એ વચનીયપણ માગ ના તું હસ્તપ્રત રહેવા દે કે માગ ના તું હસ્તપ્રત રહેવા દે અઘરી માંડી છે રમત રહેવા દે આગ સામે આવડત રહેવા દે ધન્યવાદ ધન્યવાદ મિત્રો